गुड मॉर्निंग ऑल। सो लास्ट लेक्चर में आप लोग जो चैप्टर है इरिगेशन कैनाल्स और इरिगेशन चैनल्स, बराबर, सो ये कंप्लीट थई गयु तो। सो आज आपणे नवो चैप्टर स्टार्ट करी रह्या छे, हेडो डाइवर्जन हेडोस, बराबर। सो दरेक नो कदाच तमारी बुक में बे चैप्टर नाम अलग हशे, स्टोरेज हेडोस हशे के बीजो कोई भी हशे, बराबर। सो थोड़ा नाम में थोड़ा चेंजेस ना लीधे पण अंदर कंटेंट तो सिमिलर ज छे। ओके सो आपणे स्टार्ट करीए छीए आजे हेडवर्ड्स, बराबर। सो फर्स्ट ऑफ ऑल, व्हाट इज अ हेडवर्ड? अ हाइड्रोलिक स्ट्रक्चर कंस्ट्रक्टेड क्रॉस अ रिवर फॉर द पर्पस ऑफ राइजिंग वाटर लेवल इन द रिवर सो दैट इट कैन बी डाइवर्टेड इन टू द ऑफ टेकिंग कैनाल इज कॉल्ड द हेडवर्ड, बराबर। हवे સૌથી પહેલા વોટ ઇઝ અ હેડવર્ડ, બરાબર। હેડવર્ડ એટલે એક ટાઈપનું એવું હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, બરાબર, કે જે રિવરના પરપેન્ડિક્યુલર એને કન્સ્ટ્રક્ટ કરેલું હોય, બરાબર, સેની માટે ટુ ફોર ધ પર્પઝ ઓફ રાઇઝિંગ વોટર લેવલ ઇન ધ રિવર, બરાબર, કે રિવરમાં વોટર લેવલ ઇન્ક્રીઝ કરી અને એને જે ઓફ ટેકિંગ જે કેનાલ છે, બરાબર, એમાં ડાયવર્ટ કરવા માટે જે બી હાઇડ્રોલિક સ્ટ્રક્ચર આપણે બનાવીએ તો એને કહેવાય તમારું હેડવર્ડ, બરાબર। લાઈક તમે બતાવી દઉં, જસ્ટ એક અઝમ્પશન, તમારી રિવર છે, બરાબર, રિવરની પરપેન્ડિક્યુલર તમે જે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર ક્રિએટ કરો છો, બરાબર, કે અંદર વોટરનું જે વોટર લેવલ જે છે, કે આની અંદરનું જે વોટર લેવલ છે એને ઇન્ક્રીઝ કરવા માટે કે એને રાઇઝ કરવા માટે અને રાઇઝ કર્યા પછી, બરાબર, કે એ વોટરને તમે તમારી ઓફ ટેકિંગ કેનાલમાં ડાયવર્ટ કરાવો, બરાબર, બરાબર। તો આ જે વોટર જે છે એને તમે અહીંયાથી ડાયવર્ટ કરાવો છો તમારી ઓફ ટેકિંગ કેનાલમાં। તો આ જે કન્સ્ટ્રક્શન તમારું છે, બરાબર, તો એ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર જે કન્સ્ટ્રક્શન છે એને શું કહેવાય તમારું? હાઇડવર્ડ, બરાબર। સો hydraulic structure constructed across a river for the purpose of raising the water level in the river so that it can be diverted into the off-taking canal is called the headwork. બે ટાઈપના હેડવર્ક આવે, એક તો આ તમારો સ્ટોરેજ હેડવર્ક અને સેકન્ડ આવે તમારું ડાયવર્ઝન હેડવર્ક, બરાબર। સો સ્ટોરેજ હેડવર્ક આપણે એને કહી શકીએ કે ડેમ, અને ડાયવર્ઝન હેડવર્ક એટલે ટેમ્પરરી એમ્બેકમેન્ટ, વિયર અને બેરેજ, બરાબર। સ્ટોરેજ હેડવર્ક એટલે કે ભાઈ જેમાં તમે પાણીને મોર ધેન ઘણા વખત સુધી તમે એને સ્ટોર કરી શકો છો, એ ટાઈપ જે હેડવર્ક હોય એને કહેવાય તમારા સ્ટોરેજ હેડવર્ક, લાઈક ધ ડેમ। અને બીજું છે ડાયવર્ઝન હેડવર્ક, સો ટેમ્પરરી એમ્બેકમેન્ટ, વિયર બેરેજ, જે આપણે ઘણો જોયા જોતા હશે કે બહુ વધારે વરસાદ પડી જાય, બરાબર, તો જે ન્યૂઝમાં તમે જોયું હશે કે ભાઈ ડેમના દરવાજા ખોલાઈ ગયા, બરાબર, તો એ જે કાઇન્ડ ઓફ જે હેડવર્ક્સ જે કન્સ્ટ્રક્શન છે એને કહેવાય તમારું ડાયવર્ઝન હેડવર્ક, પીરિયડ ઓફ એક્સેસ સપ્લાય ઇન ધ રિવર એન્ડ રિલીઝ વેન ધ ડિમાન્ડ ઓવરટેક અવેલેબલ સપ્લાય, બરાબર। A storage headwork consists of construction of a dam across a river. તમારે રિવરની અક્રોસ એને કન્સ્ટ્રક્શન કરવામાં આવે ડેમ, ઇટ સ્ટોર્સ વોટર ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ એક્સેસ સપ્લાય, તો તમારે જ્યારે બહુ વધારે પડતો વરસાદ આવી ગયો હોય ત્યારે તે વખતે વોટર એ સ્ટોર કરે, બરાબર, ઇટ સ્ટોર્સ વોટર ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ એક્સેસ સપ્લાય ઇન ધ રિવર એન્ડ releases when demand overtakes available supply, બરાબર, જ્યારે સમર સીઝનમાં જ્યારે ડિમાન્ડ સાવ ઘટી ગઈ હોય ઓર જ્યારે ઇન્કમ સાવ ઘટી ગઈ હોય, બરાબર, વોટર આઉટ ઇન્કમ સાવ ઘટી ગઈ હોય, બરાબર, એ વખતે ડેમમાંથી પાણી એના ઓફ ટેકિંગ કેનાલમાં જવા દે આઉટફ્લો કરાવે કે જેથી ફોર ધ ડ્રિંકિંગ, ફોર ધ એગ્રીકલ્ચર, ફોર ઇરિગેશન એન્ડ એવરીથિંગ, એ બધા પર્પઝ માટે પાણી તમને મળી રહે, બરાબર। સો સ્ટોરેજ હેડવર્ક, અને પછી છે ડાયવર્ઝન હેડવર્ક, ડાયવર્ઝન હેડવર્ક સર્વ ટુ ડાયવર્ટ ધ રિક્વાયર્ડ સપ્લાય ઇન ટુ ધ કેનાલ ફ્રોમ અ રિવર, બરાબર। ડાયવર્ઝન હેડવર્કનું કામ શું કે ભાઈ રિવરમાંથી જેટલા અમાઉન્ટ વોટર રિક્વાયરમેન્ટ છે
इतना अमाउंट वॉटर मैंने ये डाइवर्ट कराई शको बराबर एना वजह से पर्पस ऑफ डाइवर्जन हेड वर्क्स बराबर सो द पर्पस ऑफ डाइवर्जन ये मैंने डाइवर्जन हेड वर्क सॉल्व्स द फॉलोइंग पर्पसेस द फर्स्ट इज इट रेजेस द वाटर लेवल इन द रिवर सो दैट द कमांड कमांडेड एरिया कैन बी इंक्रीज बराबर के जे रिवर में जो वाटर लेवल जो है बराबर एने इंक्रीज करे के जेती जे कमांडेबल एरिया कमांडेड एरिया सॉरी कमांडेड एरिया એટલે કે ભાઈ લાઈક આપણી જોડે એક લીટર વોટર અવેલેબલ છે બરાબર એક લીટર વોટર જો આપણે મૂકી રાખો એકદમ લોઅર પેલા પર લો લેવલ ઉપર તો શું થાય કે એમાં એક સીપેજ લોસ થાય ટ્રાન્સમિશન લોસ થાય ઇવાપોરેશન લોસ થાય બરાબર એટલે લોસ ને દે એક લીટર માં આપણે જોડે 700 ml પાણી બચે છે તો એ 700 ml જે પાણી જે છે બરાબર એ ગણીને આપણે કહે છે કે 100 નાની જમીનમાં એને પાણી આપણે પહોંચાડી શકીએ છીએ પણ જો આપણે એક લીટર પાણીને પહેલેથી જ આપણે પ્રોપર યુટિલાઇઝ કરી લીધું હોય તો આપણે જે એક્ઝિસ્ટિંગ જેટલી અમાઉન્ટના કમાન્ડેડ એરિયાને આપણે કલ્ટિવેટ કરી શકીએ છીએ એના કરતાં ઘણો વધારે એરિયાને તમે કલ્ટિવેટ કરાવી શકો છો સો ઇટ રેઝિસ ધ વોટર લેવલ ઇન ધ રિવર સો દેટ ધ કમાન્ડેડ એરિયા કેન બી ઇન્ક્રીઝ અને સેકન્ડ છે ઇટ રેગ્યુલેટ્સ ધ સપ્લાય ઓફ વોટર ઇન ટુ ધ કેનાલ કેનાલમાં જ્યારે વોટર સપ્લાયની જરૂર પડે કે જ્યારે એનો આપણે વોટર સો જેમ જેમ કેનલમાં વોટર ફ્લો થાય તો જે સિલ્ટ છે એના જે સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ છે બરાબર એ બધા નીચે ભેગા થઈ જાય નીચે જમા થઈ જાય બેડ અને સાઇડ સ્લોપ ઓફ યોર કેનલ ઉપર બરાબર તો તેનાથી શું થાય કે તમારું જે ડિઝાઇન કેરેક્ટરિસ્ટિક છે કે ડિઝાઇન ફ્લો છે બરાબર કેનલનો એ પ્રોપરલી તમે અચીવ ના કરાવી શકો બરાબર સો ઇટ કંટ્રોલ્સ ધ સિલ્ટ એન્ટ્રી ઇન ટુ ધ કેનલ બરાબર ફોર છે ઇટ પ્રોવાઈડ સમ સ્ટોરેજ ઓફ વોટર ફોર અ શોર્ટ પીરિયડ બરાબર કે ભાઈ ડાયવર્જન હેડવર્ક છે તો એ જે તમારું પ્રોવાઈડ સમ સ્ટોરેજ ઓફ વોટર ફોર અ શોર્ટ પીરિયડ અને ફિફ્થ છે ઇટ રિડ્યુસ ફ્લક્ચ્યુએશન ઇન ધ લેવલ ઓફ સપ્લાય ઇન ધ રિવર બરાબર કે આપણે પ્રોપર લેવલમાં રાખી શકીએ બરાબર લેવલમાં રાખતા હોઈએ બરાબર તો જે ફ્લક્ચ્યુએશન છે એ બહુ જ આપણે ઓછું થઈ જાય બરાબર સો પર્પઝ ઓફ ડાયવર્જન હેડવર્ક ટોટલ આપણા છે ઇટ રેઝિસ ધ વોટર લેવલ ઇન ધ રિવર so that the commanded area can be increased. It regulates the supply of water into the canal. It controls the silt entry into the canal. It controls the silt entry into the canal. It provides some storage of water for a short period. And fifth is that it reduces the fluctuation in the level of supply in the river. So particular નેક્સ્ટ છે તમારો ટાઈપ્સ ઓફ ધ ડાયવર્ઝન હેડવર્ક બરાબર ટોટલ આપણા બે ટાઈપના ડાયવર્ઝન હેડવર્ક હોય એક તો ટેમ્પરરી ડાયવર્ઝન હેડવર્ક અને સેકન્ડ છે તમારો પરમેનન્ટ ડાયવર્ઝન હેડવર્ક બરાબર સો ધ ફર્સ્ટ ટેમ્પરરી ડાયવર્ઝન હેડવર્ક ઇટ કન્સિસ્ટ ઓફ અ સ્પર ઓર બંડ કન્સ્ટ્રક્ટેડ અક્રોસ ધ રિવર ટુ રેઝ ધ વોટર લેવલ ઇન ધ રિવર એન્ડ ડાયવર્ટ ઇટ ઇનટુ ધ કેન These bunds are temporarily in nature. They are required to be constructed every year after floods because they are damaged by the floods. Temporary diversion is a very good thing. If we have spurs or bunds constructed across the river to raise the water level in the river and divert it into the canal. But if you have a temporary point of view, you can see the direct towards it. These birds are temporary in nature. They are required to be constructed every year after floods
बिकॉज दे आर डैमेज बाय द फ्लड्स तो आ था हमारा टेम्पररी डाइवर्जन हेड ग्रोथ अभी एना बची से परमानेंट डाइवर्जन हेड ग्रोथ सो परमानेंट डाइवर्जन हेड ग्रोथ मतलब इट कंसिस्ट ऑफ अ परमानेंट स्ट्रक्चर कंस्ट्रक्टेड अक्रॉस अ रिवर टू रेज द वाटर लेवल इन द रिवर एंड डाइवर्ट इट इनटू द कैनाल कि परमानेंट स्ट्रक्चर एक टाइप में बना लो अक्रॉस द रिवर अक्रॉस अ रिवर टू रेज द वाटर लेवल इन द रिवर एंड डाइवर्ट इट इनटू द कैनाल के भी तुम्हारा जे वाटर जे छे एने सीधू रिवर माथी डाइवर्ट करवा कैनाल में बराबर एना एग्जांपल छे वीएम अने बैरेज मोस्ट ऑफ द डाइवर्जन हेडवर्क्स फॉर इम्पोर्टेंट कैनाल सिस्टम इन इंडिया आर कॉमन इन डाइवर्जन हेडवर्क चेक डेम्स होय तो ई वक्ते टेम्पररी टाइप्स ऑफ डाइवर्जन हेडवर्क कंस्ट्रक्ट करवामां आवे पण जे भी इम्पोर्टेंट कैनाल सिस्टम्स छे इंडिया में ई वक्ते तुम्हारा परमानेंट डाइवर्जन हेडवर्क कंस्ट्रक्ट करवामां आवे तो अब छे वीयर द वीयर इज अ सॉलिड कंस्ट्रक्शन द वीयर इज अ सॉलिड कंस्ट्रक्शन पुट अक्रॉस द रिवर टू रेज द वॉटर लेवल इन द रिवर एंड डाइवर्ट द वॉटर इन द कैनल पर सेम जे आपणे आपणे परमानेंट डाइवर्शन रिवर माथे जो बेच छे ड्यूरेशन फॉर विच द वॉटर इज स्टोर स्टोरेज वीयर स्टोर वॉटर फॉर अ शॉर्ट पीरियड वाइल अ डैम स्टोर द सप्लाई फॉर कंपेरेटिवली लॉन्गर पीरियड વીયર નું કામ શું કે ભાઈ રિવર નું પરપેન્ડિક્યુલર ડિઝાઇન થયેલું હોય કન્સ્ટ્રક્ટ થયેલું હોય બરાબર પ્લસ એમાં રિવર નું વોટર લેવલ રાઇઝ કરવાનું અને એ વોટર ને કેનાલ માં ટ્રાન્સફર કરવાનું બરાબર સો હવે જો વીયર જે છે એ વોટર ને બી સ્ટોર કરતો હોય બરાબર સ્મોલ પીરિયડ માટે બરાબર તો એને કહેવાય સ્ટોરેજ વીયર ધ મેઇન ડિફરન્સ બિટવીન ધ સ્ટોરેજ વીયર એન્ડ ધ ડેમ ઇઝ ઓનલી ઇન હાઇટ એન્ડ ધ ડ્યુરેશન ફોર વિચ ધ વોટર ઇઝ સ્ટોર્ડ A storage weir stores water for a short period, while a dam stores supply for a comparatively longer period. Well, so total our B type na period aa B type na consider kar dam and weir. So main difference is that height is more and height is less. Well, okay, dam ni je height che e vadhare hoy, jyare weir ni je height che e ochi hoy. It stores water for a longer duration. Dam che na e longer duration પાણીને સ્ટોર કરી શકે છે જ્યારે વીયર જે છે ઇટ સ્ટોર્સ વોટર ફોર અ શોર્ટર ડ્યુરેશન બરાબર સો તો એનું નામ વીયર બરાબર નેક્સ્ટ છે આવું બેરેજ સો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર